કચ્છ જિલ્લા કોંગ્રેસના 400 જેટલા કાર્યકર્તાઓ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિમાં ભાજપમાં જોડાતા કોંગ્રેસને વધુ એક ફટકો પડ્યો છે. મુંદ્રા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં કોંગ્રેસના 400 જેટલા કાર્યકર્તાઓએ પક્ષને રામ રામ કરી ભાજપના નેતાઓના હસ્તે કેસરીઓ ધારણ કર્યો હતો. ખાસ કરીને કોંગ્રેસના કેટલા કાર્યકરો આજે ભાજપમાં જોડાયા છે, શું લાગણી, કઈ રીતે આવકારો? આજરોજ માનવી મુદ્રા ધારાસભ્ય વિરેન્દ્રસિંહજી જાડેજાની આગેવાની હેઠળ અને માન્ય ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ અને વાસણભાઈની ઉપસ્થિતિમાં કિશોરસિંહજી પરમાર અને નથુરામભાઈ એમના અલગ વ્યવસ્થા ઘણા વખતથી જ્યાં જ્યાં ઇલેક્શનોમાં જાય છે ત્યાં પ્રજાને અપીલ કરે છે, પોતાના કામની વાત કરે છે, દેશની વાત કરે છે અને સાથે સાથે કહે છે કે હવે ભારતને કોંગ્રેસ મુક્ત કરવું છે. ગુજરાતમાં 2014માં 26માંથી 26 બેઠકો, 19માં 26માંથી 26 બેઠકો, એ જ બતાવે છે કે હવે ગુજરાત પણ કોંગ્રેસ મુક્ત થયું છે. આજે કચ્છના મુંદ્રામાં મારા સાથી વિરેન્દ્રસિંહભાઈના મતવિસ્તારમાં 2017માં ચૂંટાયા પછી એમની કામગીરીની નોંધ લઈને એમના હકારાત્મક અભિગમને ધ્યાનમાં લઈને આજે મુંદ્રાના 50 વર્ષ જૂના કોંગ્રેસના કાર્યકર્તાઓ પોતાના કુટુંબ સાથે 1000 જેટલા કાર્યકર્તાઓ ભાજપમાં જોડાય છે. એમને બધાને હું હૃદયપૂર્વક આવકાર આપું છું. એટલા માટે જ એમને આવકાર આપવા માટે હું ગાંધીનગરથી ખાસ આવ્યો છું. બધાને અભિનંદન. ભારત માતા કી. બાપુ, વર્ષોથી તમે કોંગ્રેસમાં રહ્યા છો, શું એક તો કોંગ્રેસમાં તમને અન્યાય થઈ રહ્યો તો ભાજપમાં જોડાય, કેવી લાગણી? હું અને મારો પરિવાર છેલ્લા 50 વર્ષોથી કોંગ્રેસમાં, મારો પરિવાર છે, 22 વર્ષથી હું સક્રિય છું. માનનીય આ વિસ્તારના ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજાના કામ કરવાની નીતિ, એમની જે લોકપ્રિયતા અને વિકાસની રાજનીતિ છે, જે અને બધાને સાથે લઈ કોઈપણ જાતનો ભેદભાવ રાખ્યા વગર સમદ્રષ્ટિ અને સંભાવ એનાથી પહેરાઈને જ્યારે 2 વર્ષથી સ્થાનિક ધારાસભ્ય છે, વિરોધ પક્ષમાં રહેવા છતાં અમે જ્યારે પણ એમને કોઈ વિકાસના કામનો કોઈ રજૂઆત કરી હોય, વ્યક્તિગત કામની રજૂઆત કરી હોય, ત્યારે વિરેન્દ્રસિંહભાઈ ત્યારે અમારી માત્ર વિરેન્દ્રસિંહભાઈ એક જ જવાબ આપે કે ભાઈ થઈ જશે અને એ કામ અમારા થઈ ગયા છે. ક્યાં કોઈ પણ જાતની કિનાફોરી રાખ્યા વગર એક આદર્શ રાજનેતા કેવો હોય, એ આદર્શ રાજનેતાના તમામ ગુણો માનનીય વિરેન્દ્રસિંહભાઈમાં અમને જોવા મળ્યા નજીકથી, અને જોવા મળ્યા ત્યારે અમને એવું લાગ્યું કે કોંગ્રેસમાં રહીને અમારા પરિવારનો, અમારા મતદારોનું અને અમારા સાથે રહેલા સાથીદારોનો વિકાસ નહીં કરી શકીએ, ત્યારે લોકોના કામ સરળ થાય અને લોકોને વિકાસના ફળ મીઠા ચાખવા મળે માટે આજે લખુરામભાઈ ગોરડિયા જેવા ખૂબ સહકારી ક્ષેત્રના કોંગ્રેસના વિશ્વમિતા કહેવાય એવા લખુરામભાઈની આગેવાની નીચે 13 સહકારી મંડળીઓ, અને લખુરામભાઈ તો એમ કહેવાય કે અમારા કોંગ્રેસના દિગ્ગજ નેતા, 13 સહકારી આગેવાનો અને 13 મંડળી, તાલુકા પંચાયતના 3 સદસ્યો, તાલુકાના માજી 4 પંચાયતના સદસ્યો, 4 સરપંચો, 6 ઉપસરપંચો, એના સિવાય મુંદ્રા શહેરની શૈક્ષણિક સંસ્થાઓ કે જે નહીં કોંગ્રેસ કે ભાજપ ક્યાંય નથી એવી ન્યુટ્રલ સંસ્થાના 9 સંસ્થાના ટ્રસ્ટીઓ આજે આદરણીય વિરેન્દ્રસિંહભાઈની કાર્ય કરવાની રીતિ અને એના કાર્ય કરવાની ઢબતી પ્રેરણાથી ભૂપેન્દ્રસિંહભાઈની હાજરીમાં આજે આટલા બહોળા સંખ્યામાં અંદાજિત શીખ સમાજ હોય, ખોજા સમાજ હોય, મુસ્લિમ સમાજ હોય, કંદોઈ સમાજ હોય, સોરઠિયા સમાજ હોય, આ બધા આજે લગભગ અંદાજિત 1100 અમારા આ ચોક્કસ 1100 જણા કે જે કાયમી પહેલાં કોંગ્રેસમાં હતા, એ 1100 જણા પરિવાર સાથે આજે અમે સાચા મનથી વિરેન્દ્રસિંહભાઈના નેતૃત્વમાં દૂધમાં જેમ સાંકળ ભળે એમાં ભળી જઈ અને આ વિસ્તારમાં કોંગ્રેસ જે જ્યાં જ્યાં ક્ષેત્રમાં મજબૂત હતી ત્યાં હવે ભાજપ ખૂબ આગળ વધશે એવી ખાતરી આપીએ.